તો આ રીતે તમે 14 કલાકના ઉપવાસ પછી જે તમારામાં ઓટોફિલી સિસ્ટમ એટલે કે સ્વયં પોષણની પ્રક્રિયા ચાલુ થશે એ કેવી રીતે કાર્ય કરશે સાયન્સની દ્રષ્ટિએ આપણા બોડીમાં ગ્લુકોગન અને ઇન્સ્યુલિન બે સ્ત્રાવ હોય છે એમાં જ્યારે તમે ઉપરથી પાણીનું ટીપું પણ નાખી નાખતા એટલે કે 6 વાગે તમારે તમે તમારો ચોગિયાર પાડી દીધો અથવા તમે ચોગિયાર નથી કરતા અને રાત્રે 7 વાગે કે 8 વાગે જમો છો પણ એક વખતનું ભોજન લીધા પછી જે તમે એના કલાક પછી જે પાણી લઈ ગયા પછી તમે સંપૂર્ણ બધું જ બંધ કરી દો છો તો તમારે લગભગ સવારે ઉઠ્યા પછીનો જે 6 થી 8 કલાકનો ઉપવાસ છે એને તમારે કાઉન્ટ કરવાનો છે અને ચોગિયાર કરતા હોય એ લોકો એ રીતે કરે ટૂંકમાં 14 કલાકના ઉપવાસ પછી આપણા બોડીમાં ગ્લુકોગન અને ઇન્સ્યુલિન આ બંને સ્ત્રાવ જે આપણા બોડીમાં જમતા હોય છે એ તમે ઉપરથી પાણીનું ટીપું પણ ના નાખો એટલે ગ્લુકોગન અને ઇન્સ્યુલિન બંને જેમ ગાયકમાં બચ્ચાઓ સી સો રમે છે એટલે કે ઊંચા નીચા સામે સામે બચ્ચા બેસે એક ઉપર જાય બીજું નીચે આવે વળી પાછું ઓલું ઉપર આવે અને આ નીચે જાય સેમ એ જ રીતે આપણા બોડીમાં ગ્લુકોગન અને ઇન્સ્યુલિન સી સો રમે છે તમે કંઈ જ નથી નાખતા એટલે ગ્લુકોગન ઉપર આવે અને ઇન્સ્યુલિન નીચે બેસી જાય તમે જ્યાં સુધી કંઈ નહીં નાખો ત્યાં સુધી જલ્દી તમને ઈચ્છા નહીં થાય પણ જો તમે એકવાર સહેજ કંઈક ચાખી લીધું એટલે વારંવાર ઈચ્છા થશે થોડું પાણી પી લો થોડું જ્યુસ લઈ લો એક પીસ ટમેટું ખાઈ લો પછી વારંવાર એટલે ચાલુ જ થઈ જાય કારણ કે એ વખતે પછી ઇન્સ્યુલિન ઉપર આવી જાય ગ્લુકોગન નીચે બેસી ગયા ઇન્સ્યુલિન ઉપર આવે એટલે શરીર વારંવાર માંગે તો આપણે જે નિર્જરા ઉપવાસ જે સાહેબજી આપણને સૂચવ્યો છે ચૌહાણ સાહેબે એના માટે છે ઓટોફેગી સિસ્ટમનું જે સમજ છે સાયન્સની દ્રષ્ટિએ એ 2016થી આવી આપણા ચૌહાણ સાહેબ 27 વર્ષથી કે છે આ જે ઓટોફેગી સિસ્ટમ જેમણે જે વૈજ્ઞાનિકો છે એમણે નામ આપ્યું છે જાપાનના ડોક્ટર યોશિનરી ઓસુમી એમનો લેખ પણ રવિમૂર્તિમાં આવી ગયો છે ગુજરાત સમાચારમાં ઘણા મહિનાઓ પહેલા અને અમેરિકાના ડોક્ટર વિલિયમ ડેવિસ આ બંને ડોક્ટરો નોબેલ પારિતોષિક વિજેતા છે એટલે એ લોકોએ જે કીધું એ વૈજ્ઞાનિક છે એટલે બધાએ સાંભળ્યું ડોક્ટરોએ પણ સાંભળ્યું બધાએ સાંભળ્યું પણ ખરેખર તમે ખાલી ધર્મનો મર્મ સમજશો અને તમે જે ધર્મને ફોલો કરતા હોય તમારું ધાર્મિક પુસ્તક જે હોય ખોલશો ને તો એમાં પણ ઉપવાસનું મહત્વ હશે ધર્મ ચાહે કોઈ પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ ધર્મ હોય દરેકમાં ઉપવાસનું મહત્વ છે એ જ રીતે આ વૈજ્ઞાનિકોએ જ્યારે ધર્મના આધારે પોતાના ઉપર અનુભવ કર્યો ત્યારે એમને ખબર પડી કે ખરેખર સવારનો જે સમય છે એ જો આપણે થોડો નિર્જરા ઉપવાસ કરીએ તો આપણને કોઈ રોગ થતા જ નથી કારણ કે જે ગ્લુકોગન છે એ ઉપર આવવાથી આપણામાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધી જાય છે તમે કંઈ જ નથી નાખતા એટલે ગ્લુકોગન ઉપર આવે છે ઇન્સ્યુલિન નીચે બેસી જાય છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે તો તમારો જે રોગ છે એના સામે લડવા માટે એક સેના તો જોઈએ એ આપણા શરીરમાંથી જ આપણે ઊભી કરવાની છે નિર્જરા ઉપવાસ દ્વારા એટલે તમે જ્યારે નિર્જરા ઉપવાસ કરો છો એટલે તમારામાં તમારી સેના તૈનાત થાય છે ઊભી થાય છે અને એ ડાયરેક્ટ તમારા રોગ સામે જ લડે છે તમને જે પણ રોગ છે નામ ચાહે રોગનું કોઈ પણ હોય પણ છે તો રોગ તો આ રોગ સામે લડવા માટે તમારા શરીરમાં તમે જ્યારે પાણી પણ નથી પધરાવતા ત્યારે તમારા શરીરમાં એક નવી સેના તૈયાર થાય છે રોગ પ્રતિકારક શક્તિ સ્વરૂપે અને એ સેના ડાયરેક્ટ તમારા રોગ ઉપર એવી રીતે વાર કરે છે એટલે કે તમારા જે રોગિષ્ટ બેક્ટેરિયા છે તમને જે રોગ થયો એના ખરાબ બેક્ટેરિયા તો તમારા બોડીમાં હોય જ ત્યારે તમારો રોગ વધતો હોય તો હવે જે સારા બેક્ટેરિયા છે આપણા બોડીમાં
એને ભૂખ લાગશે, તમે કંઈ જ નથી આવી રહ્યા, તો એ શું કરશે? પોતાના શરીરમાંથી જ પોતાનો ખોરાક શોધી લેશે. જેમ કે ખૂબ જ વરસાદ આવે અઠવાડિયું સુધી સળંગ, અને આપણા ફ્લેટમાં કે એપાર્ટમેન્ટમાં ટીચર સુધી પાણી આવી જાય, ન આપણે માર્કેટ જઈ શકીએ, ન મોલમાં જઈ શકીએ, ન કોઈ શાકવાળા આપણી સોસાયટીમાં આવે, તો હવે ઘરની ગૃહલક્ષ્મી શું કરશે? શું પરિવારને ભૂખ્યો રાખશે? ના, એ ડબ્બા ફેંદી અને ઘરમાં જે કાંઈ વસ્તુ હશે એમાંથી બનાવીને પોતાના પરિવારનું પેટ ભરશે. સેમ પોઝિશન, આ જ રીતે તમે જ્યારે તમારા શરીરમાં ખૂબ જ વરસાદ એટલે કે સતત ઉપવાસ, કંઈ જ નથી આપતા એટલે તમારા સારા બેક્ટેરિયાને ભૂખ લાગશે, એ અંદરથી એનો ખોરાક શોધશે, એટલે પહેલો વાર કરશે રોગિષ્ટ બેક્ટેરિયા ઉપર, ખરાબ બેક્ટેરિયાને ખાઈ જશે. સારા બેક્ટેરિયા જ્યારે ખરાબ બેક્ટેરિયાને ખાઈ જાય એટલે તમારો રોગ નાબૂદ થઈ જાય, પણ હવે એ ખરાબ બેક્ટેરિયા સારા બેક્ટેરિયાના પેટમાં ગયા છે, તો એને પણ યોગ્ય પ્રકારે બહાર કાઢવા પડશે. એટલે એનિમા ખૂબ જ જરૂરી છે. વિધાઉટ એનિમા આ સિસ્ટમ થાય જ નહીં, તમને પરિણામ ક્યારેય નહીં મળે. જો તમે વિધાઉટ એનિમા સિસ્ટમ કરશો તો હતા ત્યાં ને ત્યાં સારું જરૂર લાગશે, લાઇટ ફીલ થશે, પણ ગેસ થવો, ઉડકાર આવવા, માથું ભારે થઈ જવું, ચક્કર આવવા, આ બધું શું છે? પિત કફ કે વાયુ ત્રણેયમાંથી એકનો પ્રકોપ વધે એટલે આ બધા સિમ્પટમ્સ આવે. એટલે આવું કંઈ પણ થાય તો ગભરાવું નહીં, યાદ રાખવું કે તમે એનિમા લીધો છે. એનિમા પણ જો તમે પ્રોપર સ્ટાઇલના લીધો હોય તો જ ઇફેક્ટિવ છે. ખાલી તમે એક વખત પાઇપ નાખી અને થોડું પાણી ચડ્યું નીકળી ગયું, આપણને કે પતી બેને તો એનિમા લેવાનું કીધું હતું, અમે લઈ લીધું, પણ એક વારમાં સંપૂર્ણ સફાઈ ક્યારેય ના થાય. આપણને કોઈ એમ કહે કે તમે એક ટમ્બલરથી નાહી લો તો આપણે ન નાહી શકીએ. તો આપણે એ જ રીતે એનિમા એક બે ત્રણ કે ચાર જેટલું પાણી ચડે એટલું, પણ શરૂઆતમાં તમે નવા છો, તમારા બોડીમાં ખૂબ જ વાયુ હોય, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર નાંદેલું ખાધું છે, તો આપણા બોડીમાં સૌથી વિશેષ વાયુનો પ્રકોપ હોય, પછી પિત્ત, પછી કફ, જે ખોરાક પચતો નથી એનો કફ બને, અને પિત્ત પછી જ્યારે ચરમસીમાએ પહોંચે એટલે આપણને સિવિયર એસિડિટી, માથું દુખવું કે નાના મોટા સ્કિનના રોગો થવા, એ પિત્તનો પ્રકોપ છે. તો આ ત્રણેયને આપણે જ્યારે સમાન માત્રામાં રાખવા હોય ત્યારે આપણે આપણા શરીરમાં ઓટોફેની સિસ્ટમને એક્ટિવ કરવી પડે. એટલે કે 16-18 કલાકનો ઉપવાસ દરેક વ્યક્તિએ કરવો હોય. હવે તમારું ઇન્સ્યુલિન નીચે બેસી ગયું, ગ્લુકોગર ઉપર આવ્યું, એટલે તમારી જે ફાઇટ છે એ માત્ર તમારા રોગ ઉપર હશે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હોય ત્યારે વચ્ચે બાંગ્લાદેશ ના જોઈએ, એટલે તમારે પાણી નહીં ભરાવવું, પાણી પણ નહીં, જ્યુસ પણ નહીં, કારણ કે અત્યારે તમારી ફાઇટ તમારા રોગ સામે થઈ રહી છે. એટલે આપણે નિર્જળા ઉપવાસ કરવાનો છે, અને એટલે જ નિર્જળાનું એટલું જ મહત્વ છે જેટલું એનિમાનું. તો આ રીતે તમારામાં જ્યારે ઓટોફેની સિસ્ટમ હવે એક્ટિવ થઈ ગઈ છે તો હવે તમારો રોગ જવાનું ચાલુ કરશે. પણ કેવી રીતે જશે? તો એ પહેલાં વધશે, એટલે તમે ગભરાઈ જશો કે સારું આ તો મેં સિસ્ટમ ચાલુ કરી અને મારી તબિયત તો ઓર બગડી ગઈ, આ બરાબર નથી, એના કરતાં મને ટેબ્લેટ લઈ લેવા દે. એટલે આપણે સીધા ડૉક્ટર પાસે પહોંચીએ અને એલોપેથી ટેબ્લેટ લઈ અને એને દબાવી દઈએ. આ સિસ્ટમનું કામ છે તમારા શરીરને અંદરથી સોનાની લગડી જેવું શુદ્ધ કરવું. અને જ્યારે પણ કાચું ખાઓ છો એટલે તમારામાં જે કાંઈ ટોક્સિન્સ છે એ બધા જ મળ સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે બહાર નીકળશે. કેવી રીતે નીકળશે? જ્યાંથી તમારા નીકળવાના દ્વાર છે ત્યાંથી નીકળશે. એટલે કે શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, તાવ, શરીરમાં ખંજવાળ આવવી, ફોટલીઓ થવી, વાળ ઉતરવા, આંખમાંથી પાણી, નાકમાંથી પાણી, કે પછી કોઈને શરીરે નાનો એવો ચર્મ રોગ થવો, પગની પીંડી ફાટવી,
કઈ પણ થઈ શકે છે, ગભરાવાનું નથી, થશે નહીં, દરેકને થાય એવું કમ્પલસરી નથી, પણ તમે અત્યાર સુધી જો એલોપેથી દવા લઈને તમારા રોગને સતત દબાવ્યો છે, સતત દબાવ્યો છે, તો હવે એને બહાર તો કાઢવો જ પડશે, એટલે કોઈ ને કોઈ સ્વરૂપ ધારણ કરશે, જ્યારે નીકળે ત્યારે ઈલાજ માત્ર એક જ છે, રોગ ચાહે ગમે તે રીતે બહાર નીકળતો હોય ત્યારે રોગ ઈલાજ એક જ કરવાનો, માત્ર ઉપવાસ, એનિમા અને આરામ. આરામ કદાચ તમે વર્કિંગ છો, તમારાથી નથી થઈ શકતો, તો તમારે રજાના દિવસે નિર્જળા ઉપવાસ અને વર્કિંગ ડેના દિવસે તમારે રહેવાય ત્યાં સુધી નિર્જળા, પણ ન રહેવાય ત્યારે રસાહાર કરવો, રસનો આહાર લેવો, એમાં ગ્રીન જ્યુસનું મહત્વ ખૂબ જ છે, કારણ કે ગ્રીન લીવ્સ જ્યુસ એટલે કે 100% આલ્કલાઇન જ્યુસ, અને આપણા બોડીમાં સૌથી વધુ જો સફાઈ કરતો હોય તો તે છે આમળા સહિતનો ગ્રીન જ્યુસ, જે આપણા આંતરડામાં ફરીને તમારા ચીપકેલા મળને ઉખાડશે. બાકી તમે ગમે તે જ્યુસ પીશો પણ ગ્રીન જ્યુસ જેવો ઇફેક્ટિવ નહીં હોય, એટલે આ સિસ્ટમમાં જ્યારે પણ તમે ચાલુ કરો છો ત્યારે ગ્રીન જ્યુસ ઘરની ગૃહલક્ષ્મીને અચૂક કેવું, બે કામ જરૂર બદલાવી દે પણ તમને ગ્રીન જ્યુસ બનાવી દે, ન બનાવી દે તો ગમે ત્યાંથી તિથિત સેવા ચાલતી જ હોય છે દરેક ગામોમાં, કારણ કે સિસ્ટમ જ હવે એટલી પ્રચલિત છે, તો ગમે ત્યાંથી લેવો, ન પહોંચી વળાય તો ખુદ પોતે પણ શીખી જવો, જરૂરી નથી કે તમે બધા પાંદડા ભેગા કરો, તમને જે કંઈ મળ્યા એ આકડો ધતુરો ને તમાકુ સિવાયના કોઈ પણ પાન તમે લઈ અને શાકભાજી, ટૂંકમાં શાક અને ભાજીને મિક્સ કરી એમાં આંબળા નાખી દો, દૂધી તો લગભગ 12 માસ મળે, કોળું પણ 12 માસ મળે, તો આ રીતે તમે શાક અને ભાજીનો મિક્સ જ્યુસ તમે પોતે બનાવીને કાઢતા શીખી જાઓ, અને કોઈની પણ આપણે જરૂર ન પડે, કારણ કે જ્યારે પોતાની જાતને આપણે ઠીક કરી લેવા હોઈએ ત્યારે ગ્રીન જ્યુસ શરૂઆતના જે 6 થી 12 મહિના છે એ ખૂબ જ જરૂરી છે, તો જ તમારું આ બોડી આખું ડિટોક્સ થશે. એક ચાતુર્માસ દરેક ધર્મમાં કીધેલા છે. ચાતુર્માસનું મહત્વ જો આપણે સમજીએ તો એવું નથી કે ચાતુર્માસ ખાલી ચોમાસામાં જ થાય, તમે જ્યારથી સિસ્ટમ ચાલુ કરો એ દિવસથી તમારા ચાતુર્માસ ચાલુ, સમય ચાહે કોઈ પણ હોય, ચોમાસું, શિયાળો, ઉનાળો, ગમે તે, તો એક ચાતુર્માસ તમારે વેઇટ કરવાની છે. આ વખતે જ્યારે તમે સાધના ચાલુ કરો છો નવી ભોજન પ્રથાની, એ દરમિયાન તમારે અરીસામાં નથી જોવાનું, વેઇટ સ્કેલ ઉપર નથી ચડવાનું, કારણ કે જૂના બિલ્ડિંગમાં રિનોવેશન થઈ ગયું છે, એટલે પહેલાં તો બધું ડિટોક્સ થતું હોય એટલે ચારે બાજુથી એનું પ્લાસ્ટર આખું પાડવું પડે, 25-27 તમે જેટલા વર્ષના છો, 40-45-50, હવે આટલું જૂનું બિલ્ડિંગ તો એ પ્લાસ્ટર થોડું એનું એ ચાલે, પહેલાં એને પાડવું પડે, પછી એમાં નવું પ્લાસ્ટર થાય, પછી એમાં નવા રંગ રોગાન થાય, સારું એવું ફર્નિચર આવે, પછી ઘર શોભે, એટલે જૂના બિલ્ડિંગમાં રિનોવેશન એટલે અરીસો નહીં જોવાનું, પ પ પ ખૂબ જ નડશે, પત્ની, પતિ, પુત્ર, પુત્રી, પડોશી, પરિવાર બધા જ કહેશે શું કરો છો, શું કામ મરવા પડે છે, ખાઈ પી જલસા કરો, કઈ થાય તો ટેબ્લેટ લઈ લેવાની, શું કામ ગભરાવો છો, અમે નથી જીવતા, ભગવાને જીવન ખાવા માટે આપ્યું છે, ખાઈ પી જલસા કરવાના, મિક્સ પ્રતિભાવ આવશે, ગભરાવાનું નહીં, તમારા ઘરના તમને તોડાવશે, પણ આપણે નહીં ડગવાનું, એ ન ડગવું હોય એના માટે પોતાને મજબૂત રહેવું પડે, પણ કેવી રીતે, આવા સેમિનાર તમે વારંવાર શરૂઆતમાં ભરો, એટલે જ અહીંયા 10-15 દિવસે સેમિનાર થાય છે, કે ઘરે આપણને આટલું ટેસ્ટી કાચું ખાવાનું કોણ બનાવી આપે, પત્ની જો આમાં સામેલ હોય તો કદાચ ઇન્ટરેસ્ટ હોય તો બનાવી આપે, કારણ કે આ બધું રિમોટ કંટ્રોલ તો ઘરની ગૃહલક્ષ્મીના હાથમાં છે, પણ જો તમે આ પથ પર
એકલા ચાલી રહ્યા છો તો જીવનનો રથ ડગી જશે. એટલે એકલા ચાલનારે બહુ સરસ સુવિધા છે, દર 15 દિવસે કમસે કમ જમવાય આપી જોઈએ. 100 રૂપિયામાં આટલું સરસ જમાડે કોણ? શુદ્ધ સાત્વિક અને શરીર ન બગાડે. આપણે પણ 2-3-4 થતી રહે. સન્ડે જોઈએ છે સેમિનાર, તો ગમે ત્યાં ને ગમે ત્યાં સેમિનાર જ્યારે આપણે તૂટીએ આપણને એમ થયું કે સારું બધા ખાય છે, ચાલો ખાઈ લઈએ, એક દિવસમાં કંઈ નહીં થાય. જ્યારે પણ મન ડગે ત્યારે તરત સેમિનારમાં પહોંચી જાય, એટલે આપણું ચાર્જિંગ થઈ છે. આપણા ઘરમાં પણ ઇલેક્ટ્રોનિક સાધનોને આપણે 3 વર્ષે સર્વિસ, 3 મહિને સર્વિસ કરાવીએ, 12 મહિનાના 4 સર્વિસ. તો એ રીતે આપણે આપણી સર્વિસ શરૂઆતમાં 15 દિવસે મહિને 1 વાર કરતું રહેવાનું, ગમે ત્યાં ગમે ત્યાં સેમિનારમાં ગમે તે રીતે ટાઈમ કાઢીને પહોંચી જવાનું. કોના માટે? પોતાની જાત માટે. તો જ તમે તમને પોતાની જાતને મજબૂત કરી શકશો કે ના, મારે આ કરવું જ છે. તો જ્યારે તમે કન્ફર્મ, તમે પોતે મજબૂત થઈ ગયા, એટલે હવે તમને કોઈ નહીં હલાવી શકે, ન તમારો પરિવાર, ન તમારો સમાજ કે ન તમારા પડોશી. તમને રિઝલ્ટ ક્યારે મળશે? લગભગ 1.5-2 મહિના સિસ્ટમમાં તમે 100% ફોલો કરો છો પછી તમને પરિણામ મળવાનું થોડું ઘણું ચાલુ થશે. તમારે તમને એમ કે 9 દિવસનો સેમિનાર કર્યો એટલે મને પરિણામ મળી જ જવું જોઈએ, આવી ભૂલમાં ન રહેતા. આ તો સેમિનાર છે શરૂઆત, પહેલું પગથિયું. તમને શીખવાડે છે કે તમારે આવી રીતે તપશ્ચર્યા કરી લેવાની. દર મહિનો 2 મહિના કે 3 મહિના થાય એટલે 10-15 દિવસ કે 21 દિવસની તપશ્ચર્યા કરી નાખવી, થાય તો મહિનો કરી નાખવી. આપણે જોઈએ છીએ કે માતા બાળકને જન્મ આપે છે 9 મહિના પછી, પણ આ સિસ્ટમમાં તમારો નવો જન્મ થાય છે વર્ષે કે 1.5 વર્ષે. જ્યારે તમે આને 100% ફોલો કરશો ત્યારે લગભગ વર્ષે કે 1.5 વર્ષે તમારું બોડી સંપૂર્ણ નિરોગી બનશે. કારણ કે બ્લડમાંથી તમારા રોગને કાઢવો એટલે સહેલી વાત નથી. કદાચ કિડનીના પેશન્ટને તો આપણે આ કરે ને શું કહેવાય, ડાયાલિસિસ, એટલે એનું બ્લડ ચેન્જ થાય ને આ રીતે થાય, પણ આપણું ડાયાલિસિસ એમને નથી થતું. એક વર્ષ તમે આના પાછળ મચી પડશો, મચશો ત્યારે તમારું બ્લડ અંદરથી ચોખ્ખું થશે. એટલે કે તમને જે કાંઈ રોગ છે એના નાના નાના એટેક તમને દર મહિને 2 મહિને 4 મહિને આવતા રહેશે. જે કંઈ તમને રોગ છે શરૂઆતમાં તમને વધશે, પછી ધીમે ધીમે નાબૂદ થશે, વળી પાછો 3-4 મહિને સામાન્ય નાનો એવો હુમલો કરી જશે, તાવ આવી જશે, ક્યાંક તમને તમારી જે તકલીફ છે વળી પાછો દેખાડો દેશે. એટલે ગભરાવાનું નહીં. તમને એમ કે મેં તો 3 મહિના કે 4 મહિના સિસ્ટમ પ્રોપર ફોલો કરી હતી એટલે હવે મને આ રોગ ન થવો જોઈએ, પણ મોસમ બદલાય અને અસ્થમા હોય અને તમને નાનો એટેક આવી જાય તો તમારે ગભરાવાનું નહીં. કંઈ પણ થાય ત્યારે ઈલાજ એક જ છે, એક નિર્જરા, થાય તો, ન થાય તો લાંબો નિર્જરા, અને નિર્જરા પછી ન રહેવાય તો માત્ર રસ ઉપર રહેવું, ડાયરેક્ટ ભોજન ઉપર ન બેસવું, ભૂલથી પણ ન બેસવું. કારણ કે ઉપવાસ કરવા બહુ સહેલા છે, તોડવા બહુ અઘરા છે. આપણે જો આપણે જોઈએ છીએ કે જૈન લોકોના ઉપવાસ ખૂબ ઉત્તમ છે, એ લોકો 28 કરે પણ પારણા દિવસે પાર કાઢી નાખે, ઉઠીને ભલે એ લોકો જ્યુસ ને બધું જ, પણ પછી તરત જ એ લોકો મગનું પાણી ચાલુ કરે, તેના દિવસથી ન કરે. આપણે આપણે આટલા લાંબા ઉપવાસ કરીએ એટલે આપણું પેટ છે 6 મહિના બાળક જેવું થઈ ગયું હોય. હવે 6 મહિનાના બાળકને તમે નાભા સાકુલથી બ્રશ કરી ચમચીથી ખવડાવો, શું થાય? ના ડાયરિયા, ના વોમિટિંગ, ના તાવ, કંઈ તો થાય બચ્ચું ના, એટલે પાચન કરી દીધા સાથે. જ્યારે પણ તમે લાંબા ઉપવાસ કરો છો ત્યારે તમારું શરીર પણ એ બાળક જેવું થઈ ગયું હોય. એટલે ક્યારે ઉપવાસ તોડવા તો અનુભવીની સલાહ લઈને તોડવા, બાકી સીધું ડાઇનિંગ ટેબલ ઉપર ન બેસી જવું.
ઉપવાસ તોડવા માટે નિર્જળા પછી રસાહાર રસાહારમાંથી ફળાહાર ફળાહારમાંથી ટામેટા એવા જ્યુસી શાકભાજી કાકડી ટામે પહેલાં ટામેટા પછી કાકડી કાકે એનાથી પણ પિત્ત વધે હાર્ડ વસ્તુ તો બહુ પાછળથી અલગ બીટ છે ગાજર છે એ સીધું ના ખાઈ શકાય આમ સીધે સીધું ખવાય પણ ઉપવાસ પછી તરત એવી હાર્ડ વસ્તુ ન લેવી જેને ચાવવામાં તમને તકલીફ પડે ને પચાવવામાં પણ થોડી તકલીફ પડે એટલે શક્ય એટલું રસ નીચોવાય એવી વસ્તુ લેવી પછી તમે ધીમે ધીમે કાકડી પછી તમે ગાજર બીટ મૂળા જે ખાઈ લો છો કોબી કંઈ પણ જે કાંઈ તમે પાછું પચાવી શકો છો પછી તમે ધીમે ધીમે અગર તમે નિરોગી થઈ ગયા તો તમે એક ટાઈમના ભોજન ઉપર જે આવો છો સાંજના એ પણ તમારે સૂપથી શરૂઆત કરાય લિક્વિડ ખાલી દૂધીનો સૂપ પહેલા દિવસે બીજા દિવસે દૂધી અને કોળાનો સૂપ ત્રીજા દિવસે દૂધી કોળું એક સરગવાની સીમ ત્રણ દિવસ તો માત્ર તમારે વધારે પડતું કાચું અને એક એક બાઉલ બોઈલ સૂપ જો તમારે સાંજે રાંધેલા ઉપર જવું છે તો હવે તમે સાંજે સૂપથી શરૂઆત કરી ત્રણ દિવસ તમે સૂપ પીધો તમારું પેટ સેટ થઈ પછી ચોથા દિવસે તમે સૂપની સાથે પછી તમે સૂપમાં કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો બે ફળવળ નાખ્યા બે ટીંડોળા નાખ્યા પણ કોબી નાખી કાચું પપૈયું નાખ્યું કાચું કેળું નાખ્યું જે શાક અવેલેબલ હોય તમે જે કાંઈ ખાતા હોય તમને ધર્મથી વિચલિત નથી કરવાના પણ ધર્મને સાચી રીતે પચાવવાનો છે કોઈ જડતા નહીં જોઈએ અને ધીમે ધીમે તમે તમારા ધર્મને અનુસાર એમાં એડિશન કરતા જાઓ અને મિક્સ વેજ સૂપ એમાં ટામેટા નહીં નાખવાના ટોમેટો સૂપ ક્યારેય ન પીવાય ટામેટા ખૂબ જ એસિડિક બની જાય છે જ્યારે તમે ગરમ કરો છો દાળ શાકમાં પણ એક પણ ટામેટું નહીં નાખવાનું નહીં તો એ દાળ ને શાક દાળ શાક નથી રહેતા ટોયલેટ ક્લીનર હાર્પિક બની જાય છે એટલે જ આપણને તુવરની દાળમાં તમે ટામેટું નાખો એ પછી ખાવ એટલે કેવો ગેસ થાય છે રાત પડે કેવી એસિડિટી થાય છે તો એનો પણ ખાવાનો ભોર હોય એટલે કોઈ પણ વસ્તુને ખાવા માટે આપણે ગમે તે સમયે ગમે તે ના ખાઈ લેવાય એની તાસીર આપણે જાણવી પડે તો તમે જે રાંધેલું ખાવ છો એમાં પણ તમારે ટામેટાને ગરમ નથી કરવાના એટલે કે હવે ટોમેટો સૂપ ટોમેટો કેચઅપ અને પંજરની સબ્જીમાં ટોમેટોની ગ્રેવી ઉકાળેલી બંધ કરી દેવાય એને સ્વરૂપ બદલી નાખવાનું ટામેટાને કાચા પીસી પ્યુરી બનાવી તૈયાર કરી દેવાની જમતી વખતે ઉપરથી શાકમાં નાખી દેવાનું કંઈ નાખવાની ના નથી ખાલી એને ગરમ જ નથી કરવાના એને કાચા લેશો તો એ એસિડિટી મટાડશે જોઇન્ટ્સ પેઇન આર્થરાઇટિસ સ્કિન ડિસીઝ આ બધું જ આભારી છે ટોમેટો કેચઅપ અને આ બધી જે પંજાબી ખાવાની જે લાલસા તમે જોજો પંજાબી લોકોને મેક્સિમમ સ્કિન ડિસીઝ હશે આનું કારણ છે એ લોકો ડેરી બેકરી અને ઉકળેલા ટામેટા મેક્સિમમ ખાય એટલે એ લોકો તમે જોજો જમ્યા પછી સ્વીટ ખાય આઈસ્ક્રીમ ખાય પાન ખાય ગમે તે ખાય પણ છતાંય એમની એસિડિટી તો હોય જ એટલે એ લોકો છેવટે રાત્રે રેન્ટેક 150 કે રેનિટી કોઈ બી તેમને એ લોકો વધારે લે હવે લગભગ 3-4 દિવસ પહેલાંના પેપરમાં મેં વાંચ્યું હતું કે રેન્ટેક અને રેનિટીમાં કેન્સરના તત્વો છે આ કેન્સરથી એમને ના આવે થોડા કંઈક બધાની કુંડળીમાં લખેલું છે નાની દીધું પણ અત્યારે તમે જુઓ છો કે કેન્સર કૂદકેલે ભૂસકે વધી રહ્યું છે અત્યારે ઘર દીઠ ડાયાબિટીસ અને કુટુંબ દીઠ કેન્સર છે આટલા જણા છો કોનું ઘર કોનો પરિવાર એક પણ જાતની ફાકી કે દવા વગર જીવે છે પોતાનો હાથ ઊંચો કરે સિવાય કે એમડીએસ અપનાવતા હોય એમડીએસ અપનાવે એના ઘરમાં ના આવે અમારે આજે 10મું વર્ષ ચાલે છે એક મેટાસિન નથી આવે ઘરમાં સિંગલ મેડિસિન ની જરૂર નથી પડતી કારણ કે નવી ભોજન પ્રથા અપનાવીએ છીએ મેડિસિન કેવી વાત કેવી ઘરમાં દૂધ નથી આવતું હા 9 વર્ષ પૂરા થઈ ગયા 10મું બેસી પર
દૂધ નથી ખરીદતા ત્યારે દવાઓ બંધ થઈ છે. એમને કંઈ આપણે દવાઓ ખરીદવાનું બંધ થઈ છે તો દવા બંધ ના થાય, રોગ તો એના એ ઉભા રહે. પણ તમામ રોગોની ગંગોત્રી એટલે પારથી માતાનું દૂધ એ બંધ થઈ ગયું એટલે દવાઓ બંધ થઈ ગઈ. પહેલા તો બધા બીમાર પડતા હતા, મહિનાનું બિલ જ મહિને 33,000-35,000, ચારે જણા બીમાર હતા. હું પોતે બીમાર, જે ઘરની ગૃહલક્ષ્મી બીમાર એનો પરિવાર બીમાર જ હોય, કારણ કે પોતે ખાય જ પોતાના સંતાનને પતિને ખવડાવતા હોય, ખબર જ નથી જ્યારે કે સાચી ભોજન પ્રથા શું છે. ઘરની ગૃહલક્ષ્મી જે જાણતી નથી, નેચરોપથી નથી જાણતી, એનડીએસ નથી જાણતી, તો બિચારી શું ખવડાવશે? રોજ સાંજે ખવડાવશે શું? જે ઘરેલું ગૃહલક્ષ્મી હશે એટલે કે વર્કિંગ નહીં હોય, ઘરે રહેતી ગૃહલક્ષ્મી હશે, એ બપોરે ફ્રી પડી શું કરે? ટીવી ચાલુ કરે. ટીવીમાં શું આવે? તરલા દલા એટલે રસોઈ શો, જે શીખવાડે બધું ઊંધું ચમતું, બાપરે બાપ. એ તરલા દલાલને જોઈને સાંજે બધી ધર્મપત્નીઓ ગૃહલક્ષ્મી સાંજે જે વિકૃત આહાર બનાવે અને પછી રાત્રે સાસુના પગ પકડાય, સસરાનું પેટમાં દુખે, પતિને માથું ફરે, છોકરાને સવાર વોમિટ થાય, હવે એનું જવાબદાર કોણ? ગૃહલક્ષ્મી ના, તરલા દલાલ નહીં. તરલા દલાલે કીધું એ આપણે સ્વીકાર્યું, બરાબર. ઊંધું ચત્તું બનાવ્યું કારણ કે આપણે આહારના વિજ્ઞાનને તો જાણતા જ નથી. આહારનું આધ્યાત્મ જે જાણે એને કોઈ રોગ ના થાય. પણ તરલા દલાલ તો તમારે ટોમેટોનો સૂપ શીખવાડે, એમાં કે તમે થોડું દૂધ નાખો, એમાં થોડી ક્રીમ નાખો અને તમે એકદમ ક્રીમી સૂપ બનાવો. સૂપ પથ્થર ફાડી નાખ્યા સૂપ. અરે ટામેટા સાથે દૂધ, એમાં પાછી મલાઈ અને પછી તમે પીવો તો તમને સ્કીન ડિસીઝ ના થાય? થાય જ. એટલે તમે તરલા દલાલને જોતા હોય અને પછી જો કોઈને એટેક આવે કે કંઈ પણ થાય તો તરલા દલાલને જોવો એટલે સુનિલ દલાલ પાસે જવું પડે. સુનિલ દલાલ બાયપાસ કરે અને તરલા દલાલ આવું બધું ખાવાનું શીખવાડે. એટલે આ બંનેનું કનેક્શન મેં જોયું છે, ખાલી જોવું જોયું છે કે બપોરે આ ઘરની જે નવરી બૈરા હોય એ બધી જ આ રસોઈ શો જોઈને જે પથ્થર ફાડે છે એનું કારણ જ એ છે કે સુનિલ દલાલનું દવાખાનું બરાબર ચાલે છે. એટલે આપણે હવે સમજવાનું છે કે રસોઈમાં પણ રાંધેલું ખાવું છે તો કેવું ખાશું, કારણ કે આ સિસ્ટમમાં એક ટાઈમ તો જમવાની છૂટ છે. તો હવે આપણે 5 વસ્તુઓને બંધ કરી દેવાની, ઘરમાં ખરીદવાની છે. સફેદ દૂધ, સફેદ ખાંડ, સફેદ મીઠું એટલે કે આયોડાઇઝ નમક, હવે સિંધવ ખાવા, આયોડાઇઝ નમક ખુલ્લું હોય ઘરમાં એટલું વાપરી લેવાનું, પણ નવી થેલી હોય તો બદલાવી સિંધવ નહીં આવવાનું, કારણ કે આયોડાઇઝ નમક જ તમારા શરીરમાં બ્લડ પ્રેશરને અપડાઉન કરે છે. ઉપરથી લીધેલું આયોડિન ક્યારે પચતું જ નથી, એટલે તો આપણું બ્લડ પ્રેશર વધે છે, ડાઉન થાય છે. કારણ કે ટીવીમાં જાહેરાત આવે એટલે આપણે આયોડાઇઝ નમકનો ઉપયોગ કરીએ ઘરમાં. અને પછી મારા સસરાને તો બહુ બ્લડ પ્રેશર તકલીફ છે, પણ કંઈ વાંધો નથી, એક જ ટેબ્લેટ લે છે, બાકી બધું ન આવે. એ એક ટેબ્લેટ અંદર શું તોફાન મચાવે છે કોઈ ખબર નથી. એક નાનકડી બ્લડ પ્રેશરની ટેબ્લેટ તમારા હાર્ટના પંપિંગને ઓછું કરે છે, ધીમે ધીમે તમારું હાર્ટ બ્રોડ કરે છે, પોળું કરે છે, પછી તમે બાયપાસ સુધી જાઓ છો, એમને થોડા જાઓ છો. એટલે આયોડાઇઝ નમક ભૂલથી નહીં ખાવાનું, ભલે ટીવીમાં ગમે નાણા ગાય કે આયોડાઇઝ નમક ખાવું જોઈએ નહીં તો આયોડિન ઘટી જાય. નેચરલ આયોડિન લેવું જોઈએ, સનલાઇટ રેગ્યુલર, રોજ જે સૂર્ય સ્નાન કરો, ઘરની ગૃહિણીને કે પતિદેવને પેપર તો વાંચવાનું જોઈએ, થોડા ટેરેસ પર કે થોડા બહારે ક્યાંક ડાયરેક્ટ સનલાઇટ સવારની કૂણો તડકો 15-20 મિનિટ કે અડધો કલાક જો તમે રોજ જે સૂર્ય સ્નાન કરશો, પછી ચાહે વોક કરો કે કોઈ પણ યોગ પ્રાણાયામ કરો કે તમે શાકભાજી સમારવા બેસો, છેવટે કપડાં ધોવા બેસો ચોકડીમાં, પણ ડાયરેક્ટ સનલાઇટ સવારનો કૂણો તડકો લેવાનો પ્રયાસ કરો, તમારા ઢીંચણના દુખાવા જતા રહેશે, વિટામિન ડી 3 ની કમી પૂરી થઈ જશે,
સૂર્યસ્નાન ખૂબ જ જરૂરી છે. આપણા ચવાણ સાહેબ છે ને, બીબી ચવાણ સાહેબ, એ રોજ જે સૂર્યસ્નાન કરે, એ સવારે ઉઠીને જે કોણો તડકો છે રેગ્યુલર રોજ જે સાધના કરે, મેડિટેશન કરે કે જે કંઈ કરે, ડાયરેક્ટ સનલાઇટ નીકળે છે. તમારું ડી થ્રી ક્યારેય ઓછું નહીં થાય, ટેબ્લેટ નહીં ગળવી પડે, સપ્લિમેન્ટ્સ નહીં લેવા પડે. એટલે ડાયરેક્ટ સનલાઇટ લેવાનો આગ્રહ રાખો. સવારે કોણો તડકો, બપોર 12 વાગે ના લેવાય, એ આકરો પડે. 2 વાગે 12 વાગે જેને તડકો લેવાનો છે, કોને? યુરિક એસિડવાળાએ, જેને યુરિક એસિડની તકલીફ છે, જેને ગાઉટ છે, એવી વ્યક્તિએ પોતાના શરીરનો પસીનો ન પડે ત્યારે તમને આવી બીમારી થાય. એટલે આપણે એ વખતે બપોરનો તડકો લેવાનો, પણ એની એ સિસ્ટમ છે, એમને જઈ ઊભું લઈ જવાનું, એ પણ સમજાવીશ. પણ પહેલું આપણે જે 5 તત્વો બંધ કરવાના છે અને 5 તત્વ આધારિત આ શરીરને આપણે નિરોગી બનાવવાનું છે, સફેદ દૂધ, સફેદ મીઠું, સફેદ ખાંડ, 3 વસ્તુ થઈ, 4થું છે સફેદ મેંદો, બેકરી પ્રોડક્ટ ટોટલ બંધ, ચાહે રામદેવના બિસ્કિટ હોય કે ચાહે ગમે તે હોય, બ્રિટાનિયા, પતંજલિ, તમે જે કંઈ ખાતા હોય, બ્રેડ, બિસ્કિટ, પાઉ, ટોટલ બંધ. 4 વસ્તુ સફેદ બંધ થઈ. 5મું સફેદ જૂઠ બંધ કરી. એટલે એક જૂઠ પાછળ 100 જૂઠ નહીં બોલવા પડે, મેં આજે આ ખાધું તો ના નતું ખાધું. તમે તમારી જાતને ન છેતરો. તમે જેટલા મજબૂત હશો, તમે તમારી જાત પ્રત્યે જેટલા વફાદાર બનશો, એટલું તમને સારું પરિણામ મળશે. બાકી ઘરે જઈને અમે ક્યાં જોવા આવવાનું, તમે કેવી રીતે સિસ્ટમ કરો છો, પણ તમે તમારી જાત માટે કરી રહ્યા છો, બીજા કોઈ માટે નહીં. એટલે મહેરબાની કરીને જે કાંઈ તમે ખાઓ પીઓ એમાં પહેલાં પરમાત્માને યાદ કરી અને પછી તમે વસ્તુ આરોપો કે શું આ વસ્તુ ભગવાનને ચડે છે. ભગવાનના ફોટામાં જોશો, ભગવાનના પ્રસાદમાં. હવે તો લોકો સમોસાય ચડાવે, દાદીએ ચડાવે, હા, ભજનને સત્સંગ રાખે, આનંદ તો ગરબો રાખે, અને પ્રસાદમાં શું વેચે કે દાબેલી, સમોસા. આવો પ્રસાદ ક્યારે ના હોય, પ્રસાદ તો ફળનો જ હોય. તમે કાકડી ટામેટા કદાચ વેચી શકો, ફ્રૂટ કદાચ મોંઘા હોય, કેપેબલ ના હોય, પણ પ્રસાદ હંમેશા આલ્કલાઈન જ હોય, કાચો જ હોય. ઉત્તમમાં ઉત્તમ ફળ એટલે શ્રીફળ. હા, કશું ના મળે તો શ્રીફળ વધે નહીં, શ્રીફળ દેજો, પણ આવું ઝેર સુકામ દેજો. સુકામ દાબેલી, સુકામ સમોસા, પરિવારનો કે કોઈનો પણ સ્વાસ્થ્ય ખરાબ થાય. દેશી ગોળ ખવાય, વ્હાઈટ ગોળ ન ખવાય. વ્હાઈટ ગોળ એમાં ભરપૂર કેમિકલ છે, એ પણ નહીં ખાવો જોઈએ. દેશી ગોળ ખાવો જોઈએ. દેશી ગોળ થોડો લાલ કે કાળાશ પડતો હોય, પણ એ ગોળ ખાવાનો, એ તમને નુકસાન નહીં કરે. શક્ય હોય ત્યાં સુધી